સ્કિલ ડેવલપમેન્ટ અવેરનેસ એક્સટેન્શન હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ પણ આયોજિત કરી શકાય છે અને એનું આયોજન થાય છે અને રેગ્યુલરલી એનું પ્રસારણ થઈ રહ્યું છે હવે એજ્યુસેટ તો એજ્યુસેટ એ ઇટ ઇઝ અ સેટેલાઇટ ડેડિકેટેડ ફોર એજ્યુકેશન એજ્યુસેટનું આપ લોકેશન જોઈ શકો છો સેવન્ટી ફોર ડિગ્રી ઇસ્ટ અહીં આપણે બતાવેલું છે કે એજ્યુસેટનું કવરેજ એરિયા શું છે તો આ અલગ અલગ બીમ છે અને અલગ અલગ બીમમાં જે તે રાજ્ય પોતાના સિગ્નલ ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે છે એજ્યુસેટનું બીજું નામ હતું જીસેટ થ્રી અને એના આ સિસ્ટમ ફીચર્સ છે જે તમારી બુકમાં અવેલેબલ છે તો એની બહુ વધારે ચર્ચા નહીં કરીએ આ આપ જોઈ શકો છો કે ટેકનોલોજીકલ પોસિબિલિટીઝ છે એજ્યુસેટથી આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ કન્ફિગરેશન છે કે લેફ્ટ સાઈડ તમે જુઓ છો કે સ્ટુડિયો છે એન્ટેના છે ત્યાંથી સેટેલાઇટમાં સિગ્નલ જાય છે અને રિસિવિંગ એન્ડમાં સ્ટુડન્ટ્સ કે કોઈપણ કોલેજીસમાં એ સિગ્નલને રિસિવ કરી શકાય અને વાયા સેટેલાઇટ એ લોકોની ક્વેરીઝ વાયા સેટેલાઇટ ક્લાસ ટીચિંગ એન્ડ સુધી લાવી શકાય છે એ વર્ચ્યુઅલ ક્લાસરૂમ કન્ફિગરેશન અને ટુ વે ઓડિયો ટુ વે વિડિયો કમ્યુનિકેશન કરી શકાય અને એને વિડિયો કોન્ફરન્સિંગ પણ કરી શકાય હાલ કદાચ આપણે માત્ર ઇન્ટરનેટ દ્વારા વિડિયો લાવી શકીએ છીએ અને એ રીતે જે આપણે રૂબરૂમાં વાતચીત કરીએ છીએ એ પ્રમાણે પણ સેટેલાઇટ દ્વારા અત્યારે કોઈ નેક્સ્ટ વિડિયો ઓન ડિમાન્ડ દ્વારા કરી શકાય છે જેમાં આપ જોઈ શકો છો કે એક સર્વર છે જેમાં જેટલી પણ કન્ટેન્ટ ડેવલપ થાય છે એ આપણે સર્વરમાં લોડ કરી શકીએ છીએ અને સેટેલાઇટના માધ્યમથી કોઈ પણ જગ્યાએ આપણે એ કન્ટેન્ટને એક્સેસ કરીને જોઈ શકીએ છીએ હવે આ આપણું થયું બીજો પાર્ટ થર્ડ પાર્ટ જે છે જીઆઈએસ રિમોટ સેન્સિંગ એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ તો એ વિશે વાત કરવા માટે આપણી સાથે અજયભાઈ આવ્યા છે તો અજયભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે જીઆઈએસ રિમોટ સેન્સિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ વિશે આપણને માહિતી આપે ઓર્નિંગ ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો બહુ સરસ વિષય છે સર્વે સાહેબે જે પ્રમાણે વાત કરી એકચ્યુઅલી બાયસેકની ભૂમિકા અને બાયસેકનો રોલ એ વિશે આપણે સમજૂતીમાં જોવા જઈએ તો જેટલા બી રાજેશભાઈએ જે મારા મિત્રએ તમને સમજાવ્યું કે સેટકોમ સ્ટુડિયો પણ ઇમ્પોર્ટન્ટ છે તેવી જ રીતે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ તેની શું ઉપયોગિતા છે બાયસેક એની કઈ રીતે એપ્લિકેશન જનરેટ કરે છે કયા કયા ડિપાર્ટમેન્ટ એનો ઉપયોગ કરે છે આ માહિતીનો કઈ રીતે સમન્વય કરે છે આ ટોટલ ટેકનોલોજી વિશે આપણે હું તમને આજે સમજાવીશ તો મારું આ પ્રેઝન્ટેશન છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારીશ બેઝિકલી બાયસેક ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ સંસ્થા જે રિસેકો હતું ઓગણીસો સત્તાણુંમાં એ બે હજાર ત્રણમાં એનું નવું નામાંકરણ થયું એ જીઓ ઇન્ફોર્મેટિક્સ શબ્દ એ શબ્દ પોતે જ નોટ ઓનલી રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ નહીં પણ જીઓ ઇન્ફોર્મેટિક્સ એટલે એમઆઈએસ વેબ બેઝ જીપીએસ ફોટોગ્રામેટ્રી આ બધી જ ટેકનોલોજીનો સમન્વય કરીને આપણે એની ચર્ચા કરીએ છીએ તો આજની આ ટોપિકમાં સૌથી પહેલાં હું તમને સ્લાઇડમાં તમે જુઓ કે બાયસેક સંસ્થા શું કામગીરી કરે છે અને કયા ડિપાર્ટમેન્ટ સાથે કેવી રીતે એનું સમન્વયકરણ થાય છે સૌથી પહેલાં સેટેલાઇટ સેટેલાઇટ શબ્દ તે તમે આગળ જોયો સેટેલાઇટ કોમ્યુનિકેશનની ભાષામાં આપણે એને સમજ્યા પણ એ જ સેટેલાઇટ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દૂર સંવેદન ઉપગ્રહ જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ જે તમારા સિલેબસમાં સરસ રીતે સમજાવેલ છે પણ એકચ્યુઅલી દૂર સંવેદન ઉપગ્રહ એ પૃથ્વીની ધરીથી ઉત્તરથી દક્ષિણ દિશામાં નવસો કિલોમીટરની ઉપર ફરતા હોય છે એ ઓર્બિટમાં નવસો કિલોમીટર ઉપરે ઉત્તર દક્ષિણ ધ્રુવમાં ફરતા હોય છે અલગ અલગ જગ્યાના ફોટોગ્રાફ લેતા હોય છે સપોઝ આ તમારી પૃથ્વી આ નોર્થ ઉત્તર ધ્રુવ આ દક્ષિણ ધ્રુવ ઉત્તર દક્ષિણ દિશામાં કમ્પ્લેટે ફરતા હોય છે અને પૃથ્વીના દરેક ભાગનો ફોટોગ્રાફ લેતા હોય છે એ ફોટોગ્રાફ જેને તમે સેટેલાઇટ ઇમેજ કહો છો સેટેલાઇટ ઇમેજ ઇમેજનો ઉપયોગ શું કરીએ છીએ આપણે એના ઉપરથી આપણે માહિતી તૈયાર કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ રિમોટ સેન્સિંગ તમે બધા ઘેર પોતપોતાના રિમોટ કંટ્રોલનો યુઝ કરો છો ટીવી વખતે તમે જે યુઝ કરતા હો છો જનરલી એ રિમોટ કંટ્રોલ વિધાઉટ એની ફિઝિકલ કોન્ટેક્ટ હું અહીંયા બેઠો છું આપ કોઈ રિમોટ પ્લેસે બેઠા છો અને એ જગ્યાની માહિતી ઉપગ્રહથી ફોટોગ્રાફથી હું અહીંયા બતાવીને તમને માહિતી આપી શકું કે તમારા ગામમાં તળાવ છે ખરાબ જમીન છે સારી જમીન ક્યાં છે કોનું ખેતર ખરાબ છે કોનું ખેતર સારું છે તળાવમાં પાણી અવેલેબલ છે તળાવમાં પાણી નથી અથવા દરિયા કિનારાની વિસ્તારની માહિતી હોય તો ત્યાં હાઈટાઇડ લાઇન કેટલી આવે છે લોટાઇડ લાઇન ક્યાં છે દરેક માહિતીનો અહીંયા ગાંધીનગરમાં લેબોરેટરીમાં બેઠા બેઠા ઉપયોગ કરી અને એ માહિતીનો ઉપયોગ તમારા સુધી પહોંચાડવો ધેટ ઇઝ કોલ રિમોટ સેન્સિંગ વિદાઉટ એની ફિઝિકલ કોન્ટેક્ટ એ જ રિમોટ સેન્સિંગ ટેકનોલોજી જ્યારે સેટેલાઇટ ઇમેજ આપણી પાસે આવી ગઈ એના ઉપરથી ઇન્ફોર્મેશન તૈયાર કરી દીધી જે ઇન્ફોર્મેશન તૈયાર કરી કેવી ઇન્ફોર્મેશન તળાવ નદી નાળા જળ સંપદાની વિગતો જમીનની માહિતી ફોરેસ્ટ ટરેન ફોરેસ્ટ જંગલ વિસ્તાર જંગલ વિસ્તાર ગીચ છે જંગલ વિસ્તાર સ્પાર્સ છે રોડ રોડ કનેક્ટિવિટી વોટર લોગિંગ એરિયા ડિપ્રેશન કઈ જગ્યાએ છે વરસાદ સૌથી વધારે પડશે તો ક્યાં પાણી વધારે ભરાઈ જશે કયા રોડ સૌથી પહેલાં ડૂબી જશે કયા રોડ સૌથી પહેલાં ખુલી જશે ક્યાં કનેક્ટિવિટી સ્ટોપ થઈ જશે યુ કેન ઇમેજિન એની ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ અ ઓબ્જેક્ટ યા ટ્રેન આ બધી જ ઇન્ફોર્મેશનનો સમન્વય કરી એક માહિતી પ્રણાલી બનાવવી ધેટ ઇઝ કોલ જીઆઈએસ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ જીઆઈએસ એટલે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ હું જીઆઈએસની તમને ડેફિનેશન વિદ્યાર્થી મિત્રો તમને ડેફિનેશન હું સાયન્ટિફિક લેંગ્વેજમાં ના કહું અને એક લેમેન લેંગ્વેજમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો જીઆઈએસ મીન્સ એવું એક અક્ષય પાત્ર એવું એક બેગ એવું એક બકેટ જેની અંદર તમે ધારો એટલો ડેટાબેઝ યા ઇન્ફોર્મેશન એકવાર એડ કરી દો એકવાર ઇનપુટમાં આપી દો ધેન આફ્ટર તમે જે રીતે એને રિટ્રાઈવ કરવા માગો એ રીતે તમે રિટ્રાઈવ એક નકશાના સ્વરૂપમાં તમને મળશે મતલબ એક ડિસિઝન લઈ શકશો ડિસિઝન હું તમને એક એક્ઝામ્પલ આપું માની લો કે આપણી જોડે સામકથાળીથી માળિયા સુધીનો નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવેની આજુબાજુ બે કિલોમીટરમાં કેટલો વિસ્તાર પિયત છે કેટલા એકસો આઠના લોકેશન છે એ હાઈવે ઉપર એક્સિડન્ટ થાય તો કઈ જગ્યાએ સૌથી નિયરેસ્ટ હોસ્પિટલ છે એની માહિતી તમે આસાનીથી માંડી શકશો ડ્યુ ટુ ધીસ ટેકનોલોજી તમારી જોડે એકવાર નેશનલ હાઈવેની માહિતી આવી ગઈ એકવાર પિયત વિસ્તારની માહિતી આવી ગઈ એકવાર જમીન ખરાબ છે કે સારી માહિતી આવી ગઈ એકવાર વન ઝીરો એઇટના લોકેશન આવી ગયા અને હેલ્થ ડિપાર્ટમેન્ટની હેલ્થની હોસ્પિટલની ઇન્ફોર્મેશન આવી ગઈ પણ આ બધી જ ઇન્ફોર્મેશનો સમય કરી એટલે ઇન્ટ્રિગેશન એ ઇન્ટ્રીગેશન કર્યા પછી એક સેકન્ડમાં સિસ્ટમ તમને જે તમારે માહિતી જોઈએ અથવા જે તમને સોલ્યુશન જોઈએ છે એ સોલ્યુશન અથવા એનાલિસિસ તમને વિદિન સેકન્ડ આવશે એટલે આ માહિતી એક વન ટાઈપ ઓફ મેજિક છે મેજિક ટૂલ કહી શકીએ આપણે એને તમે આ માહિતીનો ઉપયોગ કરી આ ટેકનોલોજીનો યુઝ કરી આપણે દરેક જગ્યાએ રિમોટ પ્લેસ સુધી આ માહિતીનો ઉપયોગ કરી શકીએ હું નોટ ઓનલી રિમો લેબમાં લેબમાં માની લો કે આપણે નકશા બનાવ્યા તમે નકશા પોથી જોતા હશો એટલાસિસ એ એટલાસિસ કઈ રીતે બન્યા એ એટલાસિસનું નામાંકરણ એ એટલાસિસનું માહિતીનું એકત્રીકરણ કઈ રીતે થયું તો બાયસેક સંસ્થા એનો સૌથી મહત્ત્વનું યોગદાન જો કહી શકાય તો રિમોટ સેન્સિંગ દૂરસંવેદન અને જીઆઈએસ એ બંને સિક્કાની બે બાજુનો ઉપયોગ કરી એની સાથે સાથે થ્રી ડાયમેન્શન ટેકનોલોજી એ પણ હું તમને સ્લાઇડમાં બતાવીશ અને આપણે ધીરે ધીરે દરેક વસ્તુને સમજીશું એની માહિતીની આપણી ડિસિઝન પ્રણાલી માહિતી પ્રણાલી નિર્ણાયક સહાયક પ્રણાલીનો ઉપયોગ કરીશું હવે આપણે થોડીક સ્લાઇડ ઉપર જઈશું આપણે જનરલી ડેટાબેઝ ડેટાબેઝ મીન્સ વોટ ડેટા કઈ ટાઈપનો ડેટા બેઝ છે ડેટા મીન્સ કોઈ પણ જગ્યાનો લોકેશનલ બેઝ તમે બધા ભૂગોળમાં ભણ્યા છો અક્ષાંશ અને રેખાંશ આ શબ્દો તો તમે આસાનીથી સાંભળ્યા છે અક્ષાંશ રેખાંશ જમીન ઉપર તમે ગમે તે જગ્યાએ ઊભા છો આખા વર્લ્ડમાં એક યુનિક લેટીટ્યૂડ લોંગીટ્યૂડની માહિતી જે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે અત્યારે એવું માધ્યમ બની ગયું છે એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણી જોડે જે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે તો તમારા દરેકના મોબાઈલમાં પણ આઈનેબેલ ટેકનોલોજી છે તમે તમારે મોબાઈલ એ મોબાઈલનો ઉપયોગ કરી એ મોબાઈલમાંથી એ જગ્યાના લોકેશન અક્ષાંશ રેખાંશ પણ મળી શકે છે એની સાથે સાથે એ જગ્યાનો ફોટોગ્રાફ્સ પણ તમે લઈ અને એની સાથે લિંક કરી શકો છો એટલે માની લો કે કોઈ માણસને તમે અહીંથી કોઈ સર્વે માટે મોકલ્યું સર્વે કરવા માટે કોઈ તળાવ ઉપર ગયો હું તમને લેમન લેંગ્વેજમાં એક એક્ઝામ્પલ આપું આપણે એને કીધું કે ત્યાં તળાવ ઉપર જઈને ભાઈ ફોટોગ્રાફ લઈને તમે મને અહીંયા જીઆઈએસમાં નકશામાં આપો ખરેખર વ્યક્તિ ત્યાં પહોંચ્યો હશે પણ જો એ તળાવની જગ્યાએ નહીં પહોંચ્યો એને ઘેર જઈને ફોટોગ્રાફ લઈને અહીંયા બતાવતો હશે તો એ એના અક્ષાંશ અને રેખાંશથી આપણે નક્કી કરી શકશું કે આ જગ્યા એ નથી પણ આ જગ્યાએ એક્સની જગ્યાએ વાય જગ્યા છે આ જગ્યા ખોટી છે અથવા બીજું એક એક્ઝામ્પલ આપું સમગ્ર રણ વિસ્તાર હોય ત્યાં તમને કોઈ રેફરન્સ ના હોય આજુબાજુ બધી જગ્યાએ સેન્ડ સેન્ડ માટી જ માટી રેતી જ રેતી ત્યાં તમને આજુબાજુ કોઈ રેફરન્સ નથી તમારી જોડે પણ તમારે ખરેખર એ જગ્યાએ પહોંચવું છે તો જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જેની મદદથી તમે એકવાર ને રક્ષાંશ ફીડ કરી દેશો તો તમે એ પાથ ટ્રેક કરી અને એ સોર્સ અને ડેસ્ટિનેશન પ્રોપર જગ્યાએ આપણે જઈ શકશું એ આપણને ગાઈડ કરશે કે ખરેખર એક્સ જગ્યાએ નહીં તમારે વાય બાજુ મૂવ થવાનું છે તમે ગલત જગ્યાએ જઈ રહ્યા છો માટે જીપીએસ એમઆઈએસ મોબાઈલ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ જે મેં તમને સમજાવ્યું આ બધી જ જગ્યા બધી જ ટેકનોલોજીનો સમન્વય એક સંસ્થા દ્વારા બાયસેક ધારા થયો છે અને દરેક સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ સ્લાઇડ ઉપર આપણે થોડું કોન્સન્ટ્રેટ કરીશું જુઓ આમાં ત્રણ ચાર ટોપિક છે જેમાં તમારે સૌથી મહત્ત્વના કોન્સન્ટ્રેટવાળા ફોકસ ટોપિક લાર્જ સ્કેલ લાર્જ સ્કેલ મીન્સ વોટ હું તમને લાર્જ સ્કેલ કહું વિદ્યાર્થી મિત્રો તો લાર્જ સ્કેલમાં તમે એવું સમજશો કે બહુ મોટું પણ એવું નહીં તમે ગૂગલ અર્થ સૌથી ગૂગલ અર્થથી બધા પરિચિત હશો ગૂગલ અર્થ ઉપર પોતપોતે વિદ્યાર્થીઓ પોતાનું ઘર જોયું હશે પોતાનું ગામ જોયું હશે પોતાની ઇન્સ્ટિટ્યૂટ જોઈ હશે અને તમે આસાનીથી કહી શકો છો કે અચ્છા મારી સંસ્થા છે હું અહીંયા રહું છું આ મારું મકાન છે મતલબ ડિટેલમાં ઇન્ફોર્મેશન તમને મળે છે એમાં ગૂગલ અર્થમાં એક એક સેટેલાઇટ ઇમેજમાં બધું જ ક્લિયર કટ એટલે એની જે પિક્સલની સાઇઝ છે સ્મોલેસ્ટ પિક્ચર એલિમેન્ટ એની સાઇઝ વન મીટર બાય વન મીટર છે ડિટેલમાં ચિત્ર મળશે એવી જ રીતે લાર્જ સ્કેલ કહું તો ડિટેલમાં ચિત્ર આવશે વન બાય વન મીટર અથવા તો સર્વે નંબર વાઇઝ તમે તમારા ખેડૂત મિત્રોની વાત કરશો તો ખેતર બાય ખેતરમાં કઈ જગ્યાએ કયો પાક અવેલેબલ છે કયા વિસ્તારમાં કયા ખેતરમાં કયા સિંચિત વિસ્તાર છે કયા બિનપિયત છે કયા ખેતરની આજુબાજુ કેનાલ અવેલેબલ છે ખરેખર આ ખેતરમાં પાક છે એ આના કૂવા દ્વારા નહીં પણ કેનાલ દ્વારા અવેલેબલ છે આ બધી જ માહિતી લાર્જ સ્કેલ ઉપર આપણે સમજાવી શકશું બીજું થ્રીડી થ્રી ડાયમેન્શન ત્રી પરિમાણિક માહિતી ટુડીમાં તો તમે બધા જાણો જ છો ટુડીમાં તો જે તમે મારો ફોટોગ્રાફ જુઓ છો ને બધી જ વસ્તુ પણ થ્રીડી ટેકનોલોજીમાં આપણે દરેક જમીનનો ઊંચાણ નીચાણવાળો વિસ્તાર આસાનીથી જોઈ શકીએ છીએ જે હું તમને સ્લાઇડમાં હમણાં બતાવું પણ છું જેની મદદથી એ જગ્યાની ટેરેનની માહિતી મળે છે કયા પર્વત છે ક્યાં ડુંગર છે કયા જમીન છે કયા રિઝર્વાયર છે ક્યાં નીચાણવાળો વિસ્તાર છે ક્યાં પાણી ભરાઈ શકશે ક્યાં પાણી નહીં ભરાઈ શકશે સૌથી વધારે વરસાદ આવશે તો કયો ઊંચાણવાળો વિસ્તાર છે ઊંચાણવાળા વિસ્તારમાં સૌથી વધારે જ્યારે પાણી આવશે ત્યારે માણસોને ક્યાં આપણે રેસ્ક્યુ ટીમ માટે મોકલી શકશું આ બધી જ માહિતી આપણે થ્રી ડાયમેન્શન ટેકનોલોજીની મદદથી પણ લઈ શકશું બીજું કમ્પિટેબલ સ્ટાન્ડર્ડ ડેટા ગુજરાત સરકારના જેટલા બી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એ દરેક ડિપાર્ટમેન્ટ આ માહિતીનો ઉપયોગ કરે છે તમને સૌથી વધારે આનંદ એ વાતનો થશે કે રૂરલ ડિપા રૂરલ ડિપાર્ટમેન્ટ કહો રેવન્યુ ડિપાર્ટમેન્ટ કહો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ કહો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કહો ડિઝાસ્ટર કહો કોસ્ટલ તમે યુ થિંક આની ડિપાર્ટમેન્ટ જેટલા બી ગુજરાત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે દરેક ડિપાર્ટમેન્ટના માધ્યમનો યુઝર્સ બાયસેક સંસ્થા પાસે આવે છે પોતાના ડિપાર્ટમેન્ટનો ડેટા બાયસેક સંસ્થા એને ઇન્ટ્રીગ્રેટ કરે છે ઇન્ટ્રીગ્રેટ કરીને એક પ્લેટફોર્મ ઉપર લાવીએ છીએ આપણે એને દસ જગ્યાનો દસ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જગ્યાનો ડેટા હોય તો એને ઇન્ટ્રીગ્રેટ ના હોય તો આપણે એને કઈ રીતે મદદ કરી શકીએ દસ જગ્યાએ અલગ અલગ કોમ્પ્યુટરમાં દસ કોમ્પ્યુટરમાં માહિતી હોય પણ જો એ જ માહિતી એક જ કોમ્પ્યુટર ઉપર એક જ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ હોય તો તમે આસાનીથી એનું સોલ્યુશન આરામથી મેળવી શકો આજની તારીખમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું કઈ જગ્યાએ જંગલ ખાતામાં ખાણ અને ખનીજ ડિપાર્ટમેન્ટનો અધિકારી ત્યાં માઇનિંગ કરે છે કે નહીં તેની માહિતી બે ડિપાર્ટમેન્ટનું ઇન્ટીગ્રેશન કરીને આપણે બાયસેકથી એનો ડિસિઝન લઈ શકીએ છીએ આપણે સરકારને માહિતી કાપીને હેલ્પ કરીએ છીએ કેવી હેલ્પ એ ટાઈપની હેલ્પ કે ખરેખર આ પહેરી જંગલ ખાતાનો વિસ્તાર છે એની અંદર તમે માઇનિંગ એરિયા ના કરી શકો આટલી લિમિટ છે આટલી તમારી પરમિશેબલ લિમિટ છે તમે આની બહાર કરો બહાર કરવા માટેનો અક્ષાંશ રેખાંશ સાથેનો નકશો પણ આપણે એની સાથે એટેચ કરીને આપીએ છીએ જેથી એ ડિપાર્ટમેન્ટના અધિકારીને મદદ કરી શકે છે હવે આપણે થોડા પ્રેઝન્ટેશન ઉપર વધારે જઈશું જેથી તમને થોડો વધારે આનંદ મળશે અને માહિતી તમે એકત્રિત કરી શકશો આ મેં જે તમને બતાવ્યું કેટલી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ આપણે સૌથી પહેલી જીઆઈએસ રિમોટ સેન્સિંગ ફોટોગ્રામેટ્રી જીપીએસ મોબાઈલ એમઆઈએસ અને વેબ બેઝ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ માની લો કે સંધાન પ્રોગ્રામના જેટલા બી પ્રોગ્રામ થાય એનું જો એક સોફ્ટવેર બનાવેલું હોય અને તમે એવું કહેશો કે માની લો કે એક એક્સપર્ટ જે રાજેશભાઈ હતા એ રાજેશભાઈએ જે લેક્ચર સો એન્ડ સો તારીખે આપ્યું હતું એમાં આ કન્ટેન્ટ મારે જોઈએ છે તો સોફ્ટવેર પણ આપણે બનાવી શકીએ એ વેબ બેઝ સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી શકીએ આ બધી ટેકનોલોજીનો સમન્વય કર્યો હવે મેઇન સ્લાઇડ જે મેં તમને સ્ટોરી ટોટલ કહી એ સ્ટોરીનો એક સારાંશ હું તમને આ નવ સ્લાઇડમાં પ્રેઝન્ટ કરીશ તમે જોઈ શકો છો આ નાઇન સ્લાઇડનો કન્સેપ્ટ એ છે કે મેં સૌથી પહેલી રિમોટ સેન્સિંગની વાત કરી દૂરસંવેદન સેટેલાઇટ બેઝ સેટેલાઇટ ફોટોગ્રાફ્સ લે છે ફોટોગ્રાફનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ માહિતી આપણે બનાવીને નકશાઓ બનાવીએ છીએ સૌથી પહેલાં જ્યાં હું આ કરસર રોટેટ કરું છું પહેલી સ્લાઇડ જુઓ સેટેલાઇટ ઇમેજ છે એફસીસી ફોલ્સ કલર કોમ્પોઝિશન તમને એવો ક્વેશ્ચન થાય વિદ્યાર્થી મિત્રો કે ગૂગલ અર્થમાં તો ગ્રીન કલરના ખેતર દેખાય છે અને આ સાહેબે જે સેટેલાઇટ ડેટા બતાવ્યો છે એમાં તો લાલ કલરનો ફોટોગ્રાફ્સ દેખાય છે તો શું ખરેખર એ બંને જુદા છે બિલકુલ જુદા ઇન ધ સેન્સ માહિતી સેમ છે પણ એકચ્યુલી ગૂગલ અર્થનો જે સેટેલાઇટ ડેટા તમે જુઓ છો એ ટ્રુ કલર કોમ્પોઝિશન છે ટીસીસી એનઆઈઆર બેન્ડ જે નિયર ઇન્ફ્રારેડ બેન્ડ વેજીટેશન ખેતી ખેતીનું ગ્રીનરી સેના લીધે છે આપ સૌ જાણો છો ક્લોરોફિલ કન્ટેઇન છે ક્લોરોફિલ કન્ટેઇન એની રિફ્લેક્ટેડ વેવલેન્થ નિયર ઇન્ફ્રારેડ બેન્ડ જોડે મળે છે એ એનઆઈઆર બેન્ડને માનવી સામાન્ય રીતે આપણી આંખ એટલું બધું સેન્સ નથી કરી શકતી જેટલું